નમસ્કાર. આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી કે માનવ કંકાલ તંત્રને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યો, અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર. એની અંદર આપણે અક્ષીય કંકાલ તંત્રમાં થોડીક ચર્ચાઓ કરેલી કે અક્ષીય કંકાલ તંત્ર કુલ 80 અસ્થિઓનું બનેલું છે, કે જે શરીરની મુખ્ય અક્ષના ભાગ છે, જેમાં ચાર ભાગનો સમાવેશ થાય: ખોપરી, કરોડસ્તંભ, પુરોસ્થિ અને પાસળી. એની અંદર આપણે ખોપરીમાં ચર્ચા કરેલી કે ખોપરી છે કુલ 22 અસ્થિઓ ધરાવે છે. આ 22 અસ્થિઓમાં ખોપરીની અંદર બે ભાગનો સમાવેશ થાય: મસ્તકના અસ્થિઓ અને બીજું છે ચહેરાના અસ્થિઓ. જેમાં આપણે મસ્તકના અસ્થિઓ વિશે ચર્ચા કરેલી કે જેની સંખ્યા કુલ 8 છે. હવે આપણે વાત કરીએ ચહેરાના અસ્થિઓ, તો આકૃતિ 20.6 માં મસ્તકના અસ્થિઓના નામ અને સ્થાન આપણે જોઈ શકીએ છીએ. ચહેરાના અસ્થિઓના નામ ટેક્સ્ટબુકની અંદર લખાણમાં આપેલા નથી, આકૃતિની અંદર છે પણ અમુક નથી પાછા. તો જે ચહેરાનો ભાગ છે એ કુલ 14 અસ્થિઓ ધરાવે છે. કેટલા? 14, અને 14 ને 8 કેટલા થશે? 22. તો ચહેરાનો ભાગ છે 14 અસ્થિઓનો બનેલો હોય છે, કે જે ખોપરીના આગળના ભાગનું નિર્માણ કરે છે. આ જે આખી ખોપરી છે તો એનો આગળનો ભાગ એટલે આ ચહેરાનો ભાગ. ચહેરાનો ભાગ કુલ કેટલા અસ્થિઓ ધરાવે છે? 14 અસ્થિઓ. હવે એનું 14 અસ્થિઓનું નામ અને એની સંખ્યા આપણે લઈએ, જે ટેક્સ્ટબુકમાં નથી એટલે વ્યવસ્થિત આપણે ધ્યાન આપશું તો ચહેરાના અસ્થિઓ આપણે ગણતા જઈએ. એમાં પહેલું નામ આપણે લેશું નાસાસ્થિ. અમુક નામ આકૃતિમાં છે, અમુક નથી. નાસાસ્થિ છે એની સંખ્યા 2 હોય. ત્યાર પછી અન્નુર તાલુકીય, એની સંખ્યા પણ 2 હોય. ત્યાર પછી તાલુકી, એની સંખ્યા પણ 2 હોય. તાલુકો આ તાલુકી. ત્યાર પછી લેક્રિમલ, એ નામ આકૃતિમાં છે બરોબર, તો લેક્રિમલ એની સંખ્યા પણ 2 હોય. ત્યાર પછી જાયગોમેટિક, એની સંખ્યા પણ 2 હોય. એ નામ પણ આકૃતિની અંદર આપેલ છે, જાયગોમેટિક અસ્થિ, એની સંખ્યા પણ 2 હશે, એક ડાબી બાજુનું એક જમણી બાજુ. ત્યાર પછી અંતસ્થ નાસાસ્થિ કોણ છે, એની સંખ્યા પણ 2 હોય. ત્યાર પછી હલાસ્થિ, જે જડબાનું નીચેનું અસ્થિ છે, એની સંખ્યા 1 હોય. અને ત્યાર પછી છેલ્લું અનુ તાલુકીય, અનુર તાલુકીય, એની સંખ્યા 1 હોય. એટલે આ રીતે કુલ 14 અસ્થિ થાય. નાસાસ્થિ 2, અનુર તાલુકીય 2, તાલુકી 2, લેક્રિમલ 2, જાયગોમેટિક 2, અંતસ્થ નાસાસ્થિ કોંચી 2, હલાસ્થિ 1 અને અનુર તાલુકીય 1. ટોટલ સરવાળો કરીએ તો 2 ને 2 4, 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો આ રીતે કુલ 14 છે ચહેરાના અસ્થિઓ હોય છે. હવે આ બધાના સ્થાન હું બતાવી ન શકું અહીં,
बराबर, पण आकृतिनी अंदर अमुकना नाम अने एना स्थान देखाय छे, अमुक हाडकाओने आपणे बाह्य रीते जोई नथी शकता खोपरी, कारण के अंदर आवेला होय छे। अंतस्थ नासस्थि कोंचीनी बधुं आम अंदर आवेला होय, तालुकीनी बधा, एटले एने आपणे शो नथी करी शकता, एने आपणे जोई शकता नथी। तो आ रीते कुल 14 छे ए चेहराना अस्थिओ छे, एटले 14 અને 8 છે મસ્તકના અસ્થિઓ, એટલે કુલ થશે 22। પરંતુ એ સિવાય ખોપરીના જ વિસ્તારમાં પણ બીજા હજુ 7 અસ્થિઓનો આપણે ઉમેરો કરવાનો છે। તો જે આપણી મુખ ગુહા છે, આને મુખ ગુહા કહેવાશે, એ મુખ ગુહાનું તળિયું એટલે આ ભાગ, એ મુખ ગુહાના તળિયાના ભાગમાં એક યુ આકાર દ્વિત અસ્થિ હોય, જેને ઇંગ્લિશમાં હાયડ બોન કહેવાય, એ ક્યાં આવેલું હોય, મુખ ગુહાના અતડિયાનો ભાગ, અને કેવા આકારનું, યુ આકાર, એ મુખ ગુહાના, અહીં લખો છો મુખ ગુહાના તળિયાના ભાગે યુ આકાર દ્વિત અસ્થિ, જેની સંખ્યા છે એક। તો એ ખોપરીના નજીકના વિસ્તારમાં જ આવેલું છે, એટલે આપણે એ ખોપરીના હાડકા તરીકે જ એની સંખ્યામાં આપણે લઈ લેવાનું છે। તો દ્વિત અસ્થિની સંખ્યા એક હોય, એ ક્યાં આવેલું હોય, મુખગુહાના તળિયાના ભાગે યુ આકાર, અને એના જે એન્ડિંગ છેડાઓ, આપણી જે જીભ છે, એ જીભનો પશ્વ છેડો જે અંદર છે, આપણે કહીએ છીએ ને માણસ કે જેટલી જીભ બહાર છે એટલી જ અંદર છે, એટલી સાચું જ છે, કારણ કે જેટલી જીભ આપણે જોઈ શકીએ છીએ એટલી ને એટલી આમ અંદર વળેલી હોય છે કંઠનળી પાસે, અને ક્યાં જોડાયેલી હોય જીભનો પશ્વ છેડો, આ દ્વિત અસ્થિ સાથે જોડાયેલો, એ દ્વિત અસ્થિની સંખ્યા એક। એ સિવાય આનો પણ આપણે ખોપરીમાં સમાવેશ કરશું, પરંતુ એ સિવાય આપણા જે કાન છે, તે કાન અંદરનો ભાગ એટલે મધ્યકર્ણ, તો મધ્યકર્ણના 3 અસ્થિ, એક કાન, હથોડી, એરણ અને પેંગળું, આ કાનના અસ્થિઓ છે, કાનના હાડકા છે જે એકદમ નાના નાના હોય, તો એ હથોડી, એરણ અને પેંગળું, એક કાનમાં એવા 3, બીજા કાનમાં 3, એટલે કુલ કાનના અસ્થિઓ 6, કાનના અસ્થિ એની સંખ્યા થશે 6। તો 6 × 1 = 7, એટલે 22 અસ્થિ પ્લસ બીજા 7 લઈએ તો ખોપરીના કુલ 29 અસ્થિઓ થાય। એટલે હવે તમે કન્ફ્યુઝ રહેશો કે ક્વેશ્ચન પૂછાય એમસીક્યુ કે ખોપરીમાં કુલ અસ્થિઓની સંખ્યા કેટલી, તેનો જવાબ આપણે લખશું 29, કુલ શબ્દ વાપરો હોય તો, ખાલી કીધું હોય ખોપરીના અસ્થિની સંખ્યા કેટલી, અને ઓપ્શનમાં 29 ન હોય, 18 હોય, 14 હોય, 22 હોય અને 20 હોય, તો આપણે 22 જવાબ પસંદ કરશું। 22 અને 29 બંને આપેલ હોય અને ખોપરીમાં કુલ અસ્થિની સંખ્યા કેટલી, તો એનો જવાબ આપણે 29 પસંદ કરશું, કારણ કે 22 એટલે એમાં મસ્તકના 8 અસ્થિ, ચહેરાના 14 અસ્થિ, અને બીજા મુખગુહાના તળિયાના ભાગે આવેલું યુવાકારનું એક અસ્થિ જેનું નામ છે દ્વિત અસ્થિ, અને કાનના અસ્થિઓ હથોડી, એરણ અને પેગળું, તો 2 હથોડી, 2 એરણ અને 2 પેગળું, તો કુલ કાનના અસ્થિ 6, તો 6 × 1 = 7 અને 22 × 7 કુલ 29 ખોપરીના અસ્થિઓની સંખ્યા થશે। ક્લિયર આટલું? ચાલો એનાથી આગળ વાત કરીએ। તો હવે જે ખોપરીનો ભાગ છે, એ ખોપરીનો ભાગ કોની સાથે જોડાયેલો હશે, કરોડ સ્તંભ સાથે, અક્ષીય કંકાલનો બીજો ભાગ કરોડ સ્તંભ, હવે એના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે। તો આ જે ખોપરી છે, એ ખોપરીનો જે અંતિમ ભાગ, એટલે આ જે પાછળનું અહીંયાનું જે હાડકું હોય, એટલે મસ્તક પેટીનું કયું હાડકું, પશ્વ કપાલી ખંડ,
अथवा पश्व कपाली अस्थि आ भाग ने पश्व कपाली खंड कहवा। तो पश्व कपाली अस्थि जे छे त्यां एक होल आवेलो होय जेथी करीने खोपरी आम करोड़ स्तंभ में बेसी सके। तो जे होल छे एने कहेवाय इंग्लिश में ओसिपिटल कोंडाय, गुजराती में कहीए तो पश्व कपाली कंदुक, એટલે કે પશ્વ કપાલી અસ્થિમાં આવેલો ખાડો કે જ્યાં કરોડસ્તંભની પ્રથમ અને દ્વિતીય કશેરુકાઓ આમ અંદર ખૂપેલી હોય, કે જે ખોપરીને આધાર આપવાનું કામ કરે છે। એટલે છેલ્લી લાઈન ખાસ યાદ રાખજો કે ખોપરીનો ભાગ કરોડસ્તંભના અગ્રભાગ સાથે પશ્વ કપાલી કંદુકની મદદ વડે જોડાય છે। અને આ પશ્વ કપાલી કંદુક એટલે પશ્વ કપાલી જે અસ્થિ હોય એમાં જે ખાડો આવેલો હોય, હોલ હોય, ત્યાં કરોડસ્તંભ અંદર ખૂપેલું હોય, જેના કારણે ખોપરી અને કરોડસ્તંભ બંને ત્યાં જોડાય છે। એ જોડાણવાળા ભાગને આપણે ઓસિપિટલ કોન્ડાઇટિક ઇંગ્લિશ અથવા તો ગુજરાતીમાં પશ્વ કપાલી કંદુક તરીકે ઓળખીએ છીએ। ક્લિયર આટલું? હવેનો જે પેરેગ્રાફ છે ત્યાં તમે સ્ટાર કરીને કરોડસ્તંભ એવું લખી શકો, આકૃતિ 20.7 એમાં લાગુ પડશે। તો કરોડસ્તંભ વિશે આપણે ચર્ચા કરી, ચાલો વાત કરીએ કરોડસ્તંભની। તો આપણું જે કરોડસ્તંભ છે એ આપણે જાણીએ છીએ ક્યાં આવેલું છે, પૃષ્ઠ બાજુએ। અગાઉ પણ આપણે ચોખવટ કરેલી હતી ચોથા ચક્ર કે આ જે આપણો પીઠવાળો ભાગ છે આપણો પૃષ્ઠ ભાગ છે અને આ સામેની સાઈડ છે વક્ષ ભાગ છે। તો કરોડસ્તંભનું સ્થાન છે, સ્થાન એ ક્યાં આવેલું હોય, પૃષ્ઠ ભાગ। કરોડસ્તંભ છે ક્રમિક 26 શ્રેણીબદ્ધ એકમોનું બનેલ છે, જેને કશેરુકા કહે છે। આખું જે કરોડસ્તંભ છે એ કરોડસ્તંભ ક્રમિક 26 શ્રેણીબદ્ધ એકમોનું બનેલ છે જેને કશેરુકા કહે છે। કશેરુકા અને આપણી ભાષામાં કહીએ તો મણકા, એવા ટોટલ કેટલા મણકા છે, 26 મણકા છે, સંખ્યા અહીંયા જ ગણાય। તો કરોડસ્તંભની અંદર કુલ 26 મણકાઓ છે, પણ આગળ શબ્દ વાપર્યો છે ક્રમિક અને અહીં લખ્યું છે શ્રેણીબદ્ધ, એટલે કે અહીં અમુક મણકાઓની રચના નાના નાના બે ત્રણ બીજા મણકાઓ જોડાઈને બનેલી છે, એટલે આપણે બે રીતે સંખ્યા ગણશું। લાઈનમાં ગોઠવતા જઈએ તો કેટલા આવે અને સિંગલ સિંગલ ગણવા જઈએ તો કેટલા? તો આપણે જે કરોડસ્તંભ છે એની શરૂઆત ક્યાંથી થઈ છે, અહીંયા ખોપરીના પશ્વ ભાગેથી, એ ખોપરીના પશ્વ ભાગેથી શરૂ થઈ અને શરીરના મધ્ય ભાગમાંથી એ પસાર થાય છે અને ધડ જે આપણું છે એ ધડનું એ મુખ્ય માળખું બનાવે છે, આ એમનું સ્થાન છે। તો દરેક જે કશેરુકા છે એટલે કે દરેક મણકા એ મધ્યમાં પોલો ભાગ હોય છે, દરેક કશેરુકામાં, દરેક કશેરુકાના મધ્યમાં પોલો ભાગ હોય છે। એટલે કે જે વીટી હોય, વીટી તો આપણે બધાએ જોઈ જોઈ, તો એ વીટીનો જે રીતે આકાર છે બરોબર, એટલે કે આ જે વીટી છે તો એ વીટીના આકારની જ કશેરુકાઓ હોય। તો વચ્ચેનો જે ભાગ છે કેવો છે, મધ્ય ભાગ પોલો હશે। આવી રીતના જેટલી કશેરુકા કરોડસ્તંભમાં છે એ રીતે જ ગોઠવાયેલી હશે અને વચ્ચેનો ભાગ એકદમ પોલો હશે, એટલે કે આખા કરોડસ્તંભમાં વચ્ચે એકદમ પોલાણ હશે, જેની અંદર કરોડ રજ્જુ છે એ લંબાયેલી હોય છે, મગજમાંથી જે કરોડ રજ્જુ નીકળતી હોય એ
કરોડ સ્તંભની આ કશેરુકામાં જે વચ્ચે પોલાણ છે એ પોલાણમાં આ રીતે આમ ગોઠવાયેલી હોય છે કરોડ રજ્જુ। હવે જે પ્રથમ કશેરુકા છે એનું નામ છે શિરોધર। પ્રથમ કશેરુકા એનું નામ શું છે? શિરોધર। ઇંગ્લિશમાં કહીએ તો એટલાસ, કૌંસમાં ઇંગ્લિશ વર્ડ આપેલો છે શિરોધર। નામ જ એનું શિરોધર, શિરને આધાર આપતી કશેરુકા। તો આ જે પ્રથમ કશેરુકા શિરોધર છે એ ખોપરી સાથે અશ્વ કપાલી કંદુક વડે જોડાયેલ હોય છે, જે આપણી આગળના પેરેગ્રાફની લાસ્ટ લાઈન હતી કે ખોપરી કરોડસ્તંભ સાથે પશ્વ કપાલી કંદુક વડે જોડાય છે। તો એ કરોડસ્તંભની જે પ્રથમ કશેરુકા છે જેનું નામ છે શિરોધર એટલાસ, આ પ્રથમ કશેરુકા ખોપરી સાથે પશ્વ કપાલી કંદુક વડે જોડાયેલી હોય છે કે જે શિર્ષને આધાર આપવાનું કામ કરે છે, એટલે એનું નામ શિરોધર આવું પાડેલું છે। કરોડસ્તંભ છે એ ખોપરીના ભાગેથી શરૂ થાય બરોબર અને અહીંયા કમરના ભાગે પૂરી થાય ત્યાં સુધીમાં કુલ 26 શ્રેણીબદ્ધ એ કશેરુકાઓ ગોઠવાયેલી હશે। હવે એના સ્થાનને આધારે એના નામ આપેલા છે અને એની સંખ્યા આપેલી છે। તો ખોપરીના ભાગેથી શરૂ કરીએ એટલે આ વિસ્તાર ગરદનનો વિસ્તાર કહેવાય। તો એ ગરદનના ભાગે કુલ 7 કશેરુકા આવેલી હોય જેને ગ્રીવા કશેરુકા કહેવાય। હવે આપણે સંખ્યા જોતા હોય એમાં પહેલા ગ્રીવા કશેરુકા, એની સંખ્યા કેટલી હોય? 7, કે જે ગરદનના ભાગે આવેલી। તો આ ગરદનના ભાગનો આપણે જે કરોડસ્તંભનો વિસ્તાર હશે ત્યાં કુલ 7 કશેરુકા હોય અને ગરદનના વિસ્તારમાં આવેલી છે એટલે એનું નામ આપ્યું ગ્રીવા કશેરુકા, એની સંખ્યા 7। ત્યાર પછી ઉરસ્ય કશેરુકા, ઉરસ્ય કશેરુકા એની સંખ્યા 12 હોય કુલ, એટલે કે પહેલી 7 પૂરી થાય પછી હવે આપણો આ છાતીનો વિસ્તાર, પણ છાતીનો આ પૃષ્ઠભાગ, છાતીના પૃષ્ઠભાગમાં કુલ 12 કશેરુકા હોય જેનું નામ આપણે આપ્યું ઉરસ્ય કશેરુકા। ઉરસ્ય એટલે છાતીનો વિસ્તાર, તો ત્યાં કુલ 12 કશેરુકા આવેલી હશે। 7 પૂરી થાય ને પછી 8માં નંબરની જે આવે એ પ્રથમ ઉરસ્ય કશેરુકા થશે 8માં નંબર, એમ ગણીએ એટલે પેલી 12। ત્યાર પછી કટી કશેરુકા એ 5 હોય, કટી કશેરુકા એ કેટલી હોય? 5, એટલે કે આ જે કમરનો વિસ્તાર છે બરોબર, આપણે છાતીનો ભાગ પાછળ પૃષ્ઠભાગે પૂરો થાય અને પછીનો જે વિસ્તાર આવે કમર ત્યાં જે કશેરુકા હોય એનું નામ આપ્યું કટી કશેરુકા, તેની સંખ્યા કેટલી છે? 5। ત્યાર પછી ત્રિક કશેરુકા, આ જે ત્રિક કશેરુકા છે આકૃતિમાં 20.7 નંબરની આકૃતિમાં ત્રિકાસ્થિ એવું નામ આપ્યું છે, એટલે ત્રિક કશેરુકાઓ જે છે એની સંખ્યા 5 હોય છે। ત્રિક કશેરુકાની સંખ્યા છે એ 5, જે ત્રિક કશેરુકા છે એની સિંગલ સિંગલ તમે સંખ્યા ગણો તો 5 છે, પણ આ 5 ત્રિક કશેરુકાઓ જોડાય, 5 ત્રિક કશેરુકાઓ જોડાઈને ત્રિકાસ્થિ બનાવે છે। જેની સંખ્યા 1 આપણે ગણીએ છીએ, એટલે આમ જોવા જઈએ તો ત્રિક કશેરુકા નાની નાની 5 છે, પણ એ 5 એકબીજામાં વિલીન થઈ જોડાય અને ત્રિકોણાકારનું એક અસ્થિ બનાવે છે, એક મોટી કશેરુકા બનાવે છે જેનું નામ આપણે આપી છે ત્રિકાસ્થિ।
અને તેની સંખ્યા આપણે એક ગણવાની છે એટલે પાંચ ને આપણે કૌંસમાં રાખશું। ત્યાર પછી આવે પુચ્છ કશેરુકા, તો સિંગલ સિંગલ પુચ્છ કશેરુકાની સંખ્યા ચાર છે, પણ જેમ અહીંયા કીધું એ જ રીતે આ ચારે પુચ્છ કશેરુકા એકબીજા સાથે વિલીન થઈ જોડાય અને એક મોટી કશેરુકા બનાવે છે જેને કહેવાય પુચ્છાસ્થિ, એની સંખ્યા એક આપણે લેવાની છે અને આ ચાર કૌંસમાં રાખશું। એટલે ફરીથી કહું તો ગ્રીવા કશેરુકા સાત, ઉરસ્ય કશેરુકા બાર, કટી કશેરુકા પાંચ, ત્રિક કશેરુકા પાંચ છે પણ જોડાઈ એક ત્રિકાસ્થિ બનાવે એટલે આપણે એક લેવાનું, પુચ્છ કશેરુકા ચાર છે પણ જોડાઈ એક પુચ્છાસ્થિ બનાવે છે એની સંખ્યા પણ આપણે એક લેવાની છે। તો હવે કુલ ગણો, બાર ને સાત ઓગણીસ, ઓગણીસ ને પાંચ ચોવીસ, એક ત્રિકાસ્થિ એટલે પચીસ અને એક પુચ્છાસ્થિ એટલે છવ્વીસ। તો આ રીતે એક આમ શ્રેણીમાં ગણવા જઈએ તો કુલ છવ્વીસ શ્રેણીબદ્ધ કશેરુકાઓથી કરોડ સ્તંભની રચના થયેલી હોય એટલે કરોડ સ્તંભમાં આપણે છવ્વીસનો આપણો પસંદ કરશું। કુલ તમે કશેરુકા ગણો કુલ તો કેટલી થાય, બાર ને સાત ઓગણીસ ને પાંચ ચોવીસ, ચોવીસ ને પાંચ ઓગણત્રીસ, ઓગણત્રીસ ને ચાર તેત્રીસ, એટલે કુલ કશેરુકા આવો જયારે શબ્દ વાપરવામાં આવે તો એની સંખ્યા કેટલી થશે તેત્રીસ। એટલે આપણે આ ખાસ યાદ રાખશું એમસીક્યુ કે કરોડ સ્તંભમાં શ્રેણીબદ્ધ કશેરુકાની સંખ્યા કેટલી, તો જવાબ આવે છવ્વીસ। આ શબ્દ મહત્વનો છે। અને કુલ કશેરુકાની સંખ્યા કેટલી, તો તેત્રીસ। ક્લિયર? એટલે આ ખાસ આપણે ધ્યાનમાં લેશું, બરોબર? આ જે બધે કશેરુકાના નામ આપ્યા છે એમના સ્થાનને આધારે નામ આપેલા છે, આકૃતિ કરોડ સ્તંભની બતાવેલી છે એમાં નામકરણ પણ કરેલું છે। આના ઉપરથી કરોડ સ્તંભની કશેરુકાઓનું એક સૂત્ર તૈયાર કરવામાં આવે છે, એ સૂત્ર ટેક્સ્ટ બુકની અંદર નથી પણ આપણે એ સૂત્રને લખીએ। યાદ રાખવા માટે કરોડ સ્તંભનું સૂત્ર C7 T12 C7 એટલે ગ્રીવા કશેરુકા સાત, એ ગ્રીવા કશેરુકાને ઇંગ્લિશમાં જે નામથી બોલાવવામાં આવે એ નામનો પ્રથમ અક્ષર એટલે સી છે। એવી રીતના ટી એટલે ઉરસ્ય કશેરુકા, તો ઉરસ્ય કશેરુકાનું ઇંગ્લિશ જે નામ છે એનો પહેલો અક્ષર ટી છે એટલે T12। ત્યાર પછી એ રીતે આગળ ચર્ચા કરીએ તો C7 T12 S5 L5 C4, C7 T12 S5 L5 C4 આ એમનું સૂત્ર છે, રેડી? એટલે આપણે ક્યાંક નોટ કરી લેશું અથવા તો યાદ રાખી લેશું। ચાલો હવે ટેક્સ્ટ બુકમાં જે આપેલ છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો આપણું કરોડ સ્તંભ 26 ક્રમિક ગોઠવાયેલ એકમોનું બનેલ છે જેને કશેરુકા કહે છે, જે પૃષ્ઠ બાજુએ આવેલ છે, તે ખોપરીના તળિયેથી લંબાય છે અને ધડનું મુખ્ય માળખું બનાવે છે। દરેક કશેરુકામાં મધ્યસ્થ પોલો ભાગ હોય છે જેને ચેતાનાલી તરીકે ઓળખવામાં આવે, જેમાંથી કરોડરજ્જુ છે પસાર થાય છે। પ્રથમ કશેરુકા શિરોધર એટલાસ છે અને તે પશ્વ કપાલી કંદુક સાથે જોડાય છે। કરોડસ્તંભ ખોપરીના ભાગેથી શરૂ કરતા ગ્રીવા સાત, ઉરસ્ય બાર, કટી પાંચ, ત્રિક એક અને પુચ્છાસ્થિ એક, કૌંસમાં લખ્યું જોડાયેલ જોડાયેલ, બરોબર, જે આપણે સમજાય પ્રમાણે કશેરુકામાં પિન્નન પામેલ હોય છે। મનુષ્ય સહિતના લગભગ તમામ સસ્તનો ગ્રીવા કશેરુકાની સંખ્યા મોટે ભાગે સાત જ હોય છે, જેટલા સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ બધા।
કરોડ સ્તંભ કરોડરજ્જુની રક્ષા કરે છે, હવે એના કાર્ય આપ્યા છે, કારણ કે મધ્યસ્થ પોલો જે ભાગ ચેતાનાલી છે એની અંદર કરોડરજ્જુ છે, તો હવે કરોડરજ્જુને રક્ષણ આપવાનું કામ કરોડ સ્તંભનું છે. શીર્ષને આધાર પણ આપે છે અને પાછળીઓ તથા પીઠના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓનું એ જોડાણ પણ કરે છે. આટલી વાત કરોડ સ્તંભ. હવે છેલ્લી લીટી જે છે કે ઉરસથી ઉરસના મધ્ય વક્ષ ભાગે આવે, એટલે આપણો આ ત્રીજો ભાગ ઉરસથી આપણે લખીએ ઉરસથી ઉરસથી છે ઉરસના મધ્ય વક્ષ ભાગે આવે ચપટુ અસ્થિ છે, જેની સંખ્યા એક છે. ઉરસ એટલે છાતી, છાતીનો આ મધ્ય ભાગ આ વક્ષ ભાગ ગણાશે. તો એ વક્ષ ભાગે આવે અહીંયાથી અહીંયા સુધી એક વેતમાં અહીં આવી જાય આ ત્રિકોણાકાર ભાલા આકાર. મોગાઓ પણ મેં કીધું અહીંયા તમે એની અણીને ટચ પણ કરી શકો છો, તો એને કહેવાય ઉરસ્થિ, એની સંખ્યા એક. તો આપણે આ ત્રણેયની સંખ્યા અત્યારે સામે આવી ગઈ, ખોપરીના 29, કરોડસ્તંભની 26 અને ઉરસથી એક, આપણે 80 ટોટલ કરવાના છે. બાકી વિદ્યા એ બધા પાછળીઓની અંદર આવશે. તો ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ પાછળીઓ વિશેનો છે, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.